નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર ગાલા અસાઇનમેન્ટ જે 2022 છે એના તમામે તમામ પ્રશ્નપત્રો, એટલે કે પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6, એકનું તો ઓલરેડી તમને ગાલા અસાઇનમેન્ટની અંદર સોલ્યુશન આપેલું જ છે. જ્યારે 2, 3, 4, 5 અને 6 બધા જ પ્રશ્નપત્રનું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન એક જ વિડીયોની અંદર તમને આપવાનું છે, અને એ પણ સરળ સમજૂતી સાથે. તો આ વિડીયો તમારી તૈયારીમાં 4 ચાંદ લગાવી દેશે. આ વિડીયો એટલા માટે અમે બનાવીએ છીએ કે તમે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવે અથવા તો વારંવાર રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એક જ વિડીયો ખોલો અને તમે આખે આખું રિવિઝન કરી શકો, એક જ વિભાગનું રિવિઝન થઈ શકે, એ માટે આપણે આવા પ્રકારના વિડીયો બનાવીએ છીએ. કારણ કે હર હંમેશ વન ટચ એજ્યુકેશન ચેનલ કંઈક નવા જ અંદાજમાં તમારી સમક્ષ રજૂ થાય છે. આ અગાઉ આપણે ઓલરેડી સોશિયલ સાયન્સની અંદર પેપર તમામે તમામ પ્રશ્નપત્રોનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન વિભાગેનું આપી દીધું છે. અને બીજી ખુશખબરી એ છે કે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રો દરેક વિષયના તૈયાર સોલ્યુશન થઈ જશે, એટલે અમે તમને પીડીએફ ફાઇલ આપવાના છીએ. અને એ પીડીએફ ફાઇલ તમને ડિસેમ્બર મહિનાની અંદર મળી જશે. એના માટેની લિંક અત્યારથી જ અમે આપી દઈએ છીએ. એ લિંક ઉપર જઈ અને તમે એ પીડીએફ ફાઇલ મેળવી શકશો. તો ચાલો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં તમારે એક નાનકડું કામ કરવાનું છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈને ચાલ્યા જાય છે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, તો તમે એ પૈકીના છો. જો તમે ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય, હજી સુધી તમારું સબસ્ક્રાઈબનું બટન રેડ કલરનું હોય ને, તો એનો મતલબ એમ થયો કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી. તો અચૂક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાના પૈસા છે નહીં. અને હા, બીજું કે આ વિડીયો તમને કેવો લાગ્યો એક કોમેન્ટ તમારી જરૂર આવી જોઈએ. જરૂરથી કોમેન્ટ કરો. તમે કોમેન્ટ કેમ નથી કરતા? વિડીયો તમને પસંદ આવ્યો છે? કંઈક સુધારાયું છે? અથવા તો નેક્સ્ટ તમારે કયા સબ્જેક્ટનું જોઈએ છે, કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે, એ કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે. એટલે કોમેન્ટ અચૂક તમે કરો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને તમને પ્રશ્નપત્ર 2 થી લઈ 3, 4, 5 અને 6 એટલે કે સંપૂર્ણ વિભાગ એનું સોલ્યુશન આપવાનું છે ગાલા અસાઇનમેન્ટનું. એટલે આ વિડીયો તમે અવારનવાર જોતા રહેશો, 15 દિવસે 20 દિવસે, અને પરીક્ષાના અગાઉ પણ તમે તૈયારી માટે ઉપયોગ કરી શકશો. સાથે સાથે આની સંપૂર્ણ પીડીએફ ફાઇલ ગાલા અસાઇનમેન્ટની તૈયાર થઈ જશે સોલ્યુશનની. એટલે હું તમને નીચે જે લિંક આપું છું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. તો ચાલો આપણે પ્રશ્નપત્ર 2ની શરૂઆત કરીએ. અને આ વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. હવે આપણે પહેલું જોઈએ, આપેલા વિધાનો સાચા બને રીતે ખાલી જગ્યા પૂરો. જેની અંદર પહેલું છે, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શ્વેત શ્યામ જે ફોટોગ્રાફી આવે એની અંદર શાનો ઉપયોગ થાય છે? તો AgBr અને AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ અને બ્રોમાઇનનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ બીજો, કીટોન સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું છે? તો કે C/O છે એ કીટોનના સંયોજનમાં હાજર ક્રિયાશીલનું સમૂહનું સૂત્ર છે. એના પછી જોઈએ ત્રીજા નંબરનો, જંગલી કોબીજન માત્ર પહોળા પર્ણોની પસંદગી દ્વારા ખાલી જગ્યા શાકભાજીનો વિકાસ થયો છે. તો કઈ શાકભાજી આવશે? ફ્લાવરનો વિકાસ થયો છે. એના પછી ચોથા નંબરનું છે, ખાલી જગ્યા અંતશ્રાવ્યના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે. તો કે થાઇરોક્સિનના અંતશ્રાવ્યના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે. એના પછી વિધાનો ખરા છે કે ખોટા જણાવો. તો કે સાબુનો અધ્રુવીય છેડો જળ અનુરાગી, જ્યારે ધ્રુવીય છેડો જળ વિરાગી છે. તો આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો કે જે અધ્રુવીય છેડો છે એ જળ વિરાગી છે, અને જે ધ્રુવીય છેડો છે જે જળ અનુરાગી છે. આટલા માટે કરી આમાં ઉલટું આપ્યું છે, એટલે એ કેવું બને છે? વિધાન ખોટું બને છે. કારણ કે અધ્રુવીય છેડો જે છે એ જળ વિરાગી છે, જે મેલને દૂર કરે છે, જ્યારે ધ્રુવીય છેડો છે જે જળ અનુરાગી છે, જે પાણી તરફી જોવા મળે છે. એના પછી છઠ્ઠા નંબરનું જોઈએ, તો કે બૈરગોળ લેન્સનો પાવર +4.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ +20 સેન્ટીમીટર થાય. તો આ પણ વિધાન ખોટું બને છે, કારણ કે તમે સૂત્ર પ્રમાણે ગણતરી કરશો તો કેટલી થશે? 25 સેન્ટીમીટર થશે, જ્યારે આમાં તો આપણને કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. એટલે કે આ ખોટું બને છે. પછી સાતમા નંબરનો છે, મગજનો અનુમસ્તિષ્ક ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો આ વિધાન સાચું છે બિલકુલ. એના પછી ખરા વિકલ્પો જોવાના છે. આઠમા નંબરનો જોઈએ, તો કે આધુનિક આવર્તન કોષ્ટકમાં એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના
બે આઠ છે તો આ તત્વ કયા સમૂહનું છે તો આ તત્વ 18 સમૂહનું છે એટલે કે છેલ્લો અંક તમારે જોવાનો અને એની અંદર 10 તમે ઉમેરી નાખો તો અહીંયા જવાબ આવશે 18 એટલે કે કોઈ પણ રચના આપી લો ઇલેક્ટ્રોન રચના એનો છેલ્લો અંક જોવાનો છે એની અંદર 10 ઉમેરી દેવાના બરાબર ને હવે એના પછી આપણે આગળ જોઈએ તો નંબર નંબરનો છે કલિકા સર્જન દર્શાવતી એક કોષીય ફૂગ કઈ છે તો એક કોષીય ફૂગ ઈસ્ટ આવે છે પછી પૃથ્વી પર હાલની માનવજાતિનું મૂળ ઉદ્ગમ ક્યાં થયું છે તો કે આફ્રિકાની અંદર થયેલું છે એના પછી 11માં નંબરનો જોઈએ આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે તો સિલિયરી જે સ્નાયુ છે એ એનું કાર્ય કરે છે પછી માગ્યા મુજબ પ્રશ્નો છે 12માં નંબરનો પ્રશ્ન છે આવર્તનમાં ડાબી બાજુથી જમણી તરફ જતો પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે તો પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો થાય છે એના પછી 13માં નંબરનો જોઈએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો તો કે વાહકમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે એનું સૂત્ર પણ છે આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી ક્યુ એટલે કે વિદ્યુત ભાર અને ટી એટલે સમય પછી બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે અને તેનું પ્રમાણ કેટલું હોય છે તો બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન છે જે 75% જેટલું હોય છે પછી જૈવ વિઘટનીય પદાર્થો એટલે શું તો કે જે પદાર્થોનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થઈ શકે તેવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે પછી વાક્ય પૂર્ણ કરવાનું છે કે પુનઃચક્રિયકરણની પદ્ધતિની સરખામણીએ પુનઃ ઉપયોગની પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે તો કારણ કે પુનઃચક્રિયકરણમાં ઊર્જાનો ઉપયોગ થાય છે એના પછી જોઈએ પ્રશ્નપત્ર નંબર 3 તો એની અંદર પહેલો વિભાગ જોઈએ વિભાગ એની અંદર કે નીચે આપેલા વિધાનો ખાલી જગ્યા પૂરવાની છે તો કે CaCO3 ડેલ્ટા CaO પ્લસ CO2 એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે તો કે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે ઉષ્મ વિઘટનની પ્રક્રિયા થાય છે પછી બીજા નંબરનું છે ઇથેનોલમાં રહેલો ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો CHO કયો સમૂહ છે CHO સમૂહ છે પછી પિંસા ધરાવતા ડાયનાસોર ખાલી જગ્યા વર્ગના પ્રાણીઓ હતા તો સસ્તન વર્ગના પ્રાણીઓ હતા કયા વર્ગના સસ્તન વર્ગના પ્રાણીઓ હતા એના પછી વનસ્પતિમાં ખાલી જગ્યા અંતસ્રાવ્ય વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે તો એસ્બેસિક એસિડ જે છે એ એનું કાર્ય કરે છે પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો કે CNGનો મુખ્ય ઘટક મિથેન છે તો આ બિલકુલ વિધાન કેવું બને છે સાચું બને છે એના પછી 6 નંબરનું જોઈએ તો કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનો વિસ્તાર 4×10−6 મીટરથી 8×10−6 મીટર હોય છે તો આ વિધાન કેવું બને છે ખોટું બને છે પછી ડાયાબિટીસ એડિનાઇલની અંતસ્રાવીની ઉણપથી થાય છે તો આ વિધાન પણ કેવું છે બિલકુલ ખોટું છે પછી 8 નંબરનું જોઈએ તો કે આધુનિક આવર્તન કોષ્ટકમાં બ્રોમિન એટલે કે BR જે સમૂહમાં આવેલું છે તે સમૂહમાં નીચેના પૈકી કયું તત્વ આવેલું છે તો કે ઓપ્શન એ તમારો સાચો જવાબ બને છે પછી માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના થયેલી હોય છે તો જરાયુની રચના થયેલી હોય છે પછી માનવીના હાથ સાથે માછલીનું કયું અંગ સમમૂલક છે તો કે જે મીન પક્ષ અંગ છે એ માનવીના હાથ સાથે માછલીનું સમમૂલક અંગ છે પછી 11માં નંબરનું છે વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણ સૌથી વધારે થાય છે તો વાતાવરણના લીધે વાદળી રંગનો જે રંગનું છે પ્રકાશનું પ્રકીર્ણ સૌથી વધારે થાય છે પછી માગ્યા મુજબ ઉત્તર આપો 12માં નંબરનો પ્રશ્ન છે સંયોજકતાની વ્યાખ્યા આપો તો કે કોઈ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની જે સાપેક્ષ ક્ષમતા છે એને આપણે સંયોજકતા કહીએ છીએ પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય છે તો વોલ્ટ મીટર વડે માપી શકાય છે એના પછી 14માં નંબરનો જોઈએ એસિડ વર્ષા માટે જવાબદાર ઓક્સાઇડ કયો છે તો નાઇટ્રેટ ઓક્સાઇડ છે CO2 અને CO3 છે પછી નિવસન તંત્રના અજૈવિક ઘટકો જણાવો તો કે તાપમાન હવા પાણી વગેરે નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે પછી વાક્ય પૂર્ણ કરવાનું છે કે પર્યાવરણ બચાવવા માટે 5 R પૈકી રિસાયકલ એટલે કે પુનઃચક્રિયકરણનો અર્થ શું થાય છે તો કે ઉપયોગમાં લીધેલી વસ્તુને યોગ્ય તાપમાને ગરમ કરી તેમાંથી નવી વસ્તુ અથવા તો મૂળ વસ્તુ પાછું મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રિયકરણ કહે છે એના પછી આપણે પેપર 4 નંબરનું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો અચૂક લાઇક કરજો અને આની PDF ફાઇલ પણ તમને અમે આપવાના છીએ જેની અંદર પહેલું જોઈએ ખાલી જગ્યા કે 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ હોય છે કેટલા ગ્રામ હશે 54 ગ્રામ હશે પછી સાબુમાં રહેલો ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું છે તો કે COO- Na+ છે એના પછી જોઈએ
કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજના વંધ્ય પુષ્પમાંથી ખાલજીકાનો વિકાસ મેળવ્યો છે, તો કે ફ્લાવરનો વિકાસ મેળવ્યો છે. એના પછી જોઈએ નર જાતીય અંતઃસ્રાવ્ય ખાલજીકા છે, તો ટેસ્ટોસ્ટેરોન જે છે એ નર જાતીય અંતઃસ્રાવ્ય છે. વિધાનો ખરા ખોટા જણાવો. એની અંદર પાંચમા નંબરનું છે પાણીજન્ય ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર હોય છે, તો આ વિધાન ખોટું બને છે. પછી સાતમા નંબરનું જોઈએ પુષ્પમાં પરાગ નલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ રસાયણ વર્તન છે, તો બિલકુલ આ વિધાન કેવું બને છે? સાચું બને છે. જરૂર એક લાઇક કરી નાખો વિદ્યાર્થી મિત્રો. પછી આપેલા વિકલ્પો છે એમાંથી ક્રમ સાધો શોધવાનો છે, તો કે આધુનિક આવર્તન કોષ્ટકમાં કયા તત્વની ઇલેક્ટ્રોનીય રચના 282 છે, તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનિક રચના કેટલી થાય છે? 282 થાય છે. પછી પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે, તો બીજાશય જે ભાગ છે એ પરિપક્વ બની અને ફળમાં રૂપાંતરણ પામે છે. પછી ભિન્ન કાર્ય કરતું પાયાની સંરચના સરખી હોય તેઓ કયા નામથી ઓળખાય છે? તો સમમૂલક અંગો તરીકે ઓળખાય છે. એના પછી જોઈએ માનવ આંખના કયા ભાગ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, તો નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. એના પછી પ્રશ્નો ટૂંકા જોઈએ. આધુનિક આવર્તન કોષ્ટકમાં કુલ કેટલા સમૂહો અને આવર્તો છે? તો આવર્તો 7 છે અને સમૂહો કેટલા છે? 18 છે. પછી વિદ્યુત પરિપથમાં ચલ અવરોધ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો આવી રીતે તમે કરી અને એના ઉપર એક તીર કરી નાખો, આવી સંજ્ઞા વપરાય છે. પછી સૌર ઉર્જા આધારિત સાધનોના નામ આપો, તો સોલર પેનલ, સોલર સેલ અને સૂર્ય કુકર. પછી જૈવિક વિશાલન એટલે શું? તો કે આહાર શૃંખલામાં વિવિધ પોષક સ્તરે અજૈવિક ઘટકોનું સંકેન્દ્રણ વધવાની ક્રિયાને જૈવિક વિશાલન કહે છે. પછી વાક્ય પૂર્ણ કરવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું નિયમન જરૂરી છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે, જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, માટે તેનું ઉત્સર્જનનું નિયમન જરૂરી બને છે. એના પછી પ્રશ્નપત્ર 5નું સોલ્યુશન કરીએ, તો એની અંદર વિભાગ, એની અંદર ખાલી જગ્યાઓ જોઈએ. તો પહેલી ખાલી જગ્યા છે કે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ વચ્ચેની ખાલી જગ્યાના સફેદ અવક્ષેપ ઉત્પન્ન રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો બેરિયમ સલ્ફેટ આવશે. શું આવશે? બેરિયમ સલ્ફેટ. પછી આલ્કિનનું સામાન્ય સૂત્ર શું થાય છે? CnH2m થાય છે. પછી જીવવિજ્ઞાન ક્ષેત્રમાં ખાલી જગ્યાના પુરાવાને પ્રાચીન દસ્તાવેજ કહેવાય છે, તો અશ્મિઓ અથવા તો જીવાશ્મિઓ કહેવામાં આવે છે. પછી ચોથા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યા અંતઃસ્રાવ્ય આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે, તો એડ્રીનાલિન જે ગ્રંથિ છે એ આપણને શરીરની કટોકટી પરિસ્થિતિ સામે તૈયાર કરે છે. ખરા ખોટા વિધાનો જણાવો. એની અંદર પાંચમા નંબરનું છે C2H6માં C-H બંધની સંખ્યા 6 છે, તો આ વિધાન કેવું છે? બિલકુલ ખોટું વિધાન છે. પછી કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભ્રમાંક હંમેશા <1 હોય છે, તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે <1 આવે, <1 આવે નહીં. પછી ઓક્સિજન અંતઃસ્રાવ્યનું સંશ્લેષણ વનસ્પતિના પ્રારોગ્રહના ભાગ થાય છે, તો આ વિધાન ખરું બને છે. પછી વિકલ્પો છે આઠમા નંબરનું જોઈએ આધુનિક આવર્તન કોષ્ટકના બીજા આવર્તનમાં નીચેના પૈકી કયું તત્વ આવેલું છે? તો કાર્બન તત્વ આવેલું છે. પછી નંબર નંબરનો વિકલ્પ શુક્રકોષ વડે અંડકોષનું ફલન સામો થાય છે, તો અંડવાહિનીમાં થાય છે. પછી પેઢી દર પેઢી જનીનની માહિતીનું અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? તો DNA દ્વારા થાય છે. એના પછી જોઈએ તો આપણે દસમા નંબરનું છે કે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? તો અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરે છે. હવે બારમા નંબરનો પ્રશ્ન આધુનિક આવર્તન કોષ્ટકમાં સૌથી ઓછી અને સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવતા તત્વોના સંજ્ઞા લખવાની છે, તો સૌથી ઓછી H એટલે કે હાઇડ્રોજન આવશે અને સૌથી વધુ OG આવશે. એના પછી જોઈએ એક સુવાહક તારને સમાન રીતે ખેંચી લાંબા કરતો તેના અવરોધકમાં શું ફેરફાર થાય છે? તો અવરોધકમાં વધારો થાય છે. પછી સમુદ્રમાં મળતી ઉર્જાના નામ જણાવો, તો ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, પછી સમુદ્ર તાપીય ઉર્જા છે. એના પછી 15મું નિવસન તંત્રની વ્યાખ્યા આપો, તો કે સજીવો તેમની આસપાસ રહેલા ભૌતિક તત્વો સાથે આંતરક્રિયા કરી જે તંત્રની રચના કરે છે તેને નિવસન તંત્ર કહેવાય છે. એકદમ ઈઝી વ્યાખ્યા છે નિવસન તંત્રની, કે સજીવો પોતાના આસપાસમાં રહેલા ભૌતિક તત્વો સાથે આંતરક્રિયા કરી જે તંત્રની રચના કરે તેને નિવસન તંત્ર કહે છે. 16મા નંબરનું છે પર્યાવરણ બચાવવા માટેના 8 અભિગમો જણાવો, ઓછો ઉપયોગ કરવો એટલે કે રિડ્યુસ, પછી પુનઃચક્રિયકરણ એટલે કે રિસાયકલ, પછી રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા,
પછી રિફ્યુઝ એટલે કે ના પાડવી અને રિપર્પઝ એટલે કે હેતુફેર કરવો. એના પછી જોઈએ પેપર નંબર 6, લાસ્ટ પેપર છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી વિડીયો જોયો છે એટલે તમે રસ દાખવ્યો છે, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખી હશે, આની પીડીએફ ફાઇલ પણ તમને આપીશું. પછી એના અંદર પહેલી ખાલી જગ્યા છે કે આર્યના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરાઇડ એસિડ ઉમેરતો ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે, તો કે હાઇડ્રોજન વાયુ અને આર્યન ક્લોરાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. પછી બીજો, વનસ્પતિ તેલના હાઇડ્રોનિઝેશનમાં ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, તો એના એટલે કે નિકલનો ઉપયોગ થાય છે. પછી આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગ સૌ પ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા, તો મેન્ડલે કર્યા. કોણે કર્યા? મેન્ડલ. પછી જોઈએ પરાવર્તી ક્રિયાનું સંચાલન કોણ કરે છે? તો કરોડરજ્જુ કરે છે. વિધાનો ખરા ખોટા જણાવવાના છે. C3H8 એ આલ્કિન પ્રકારનું કાર્બનિક સંયોજન છે, તો આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. પછી જે માધ્યમની દળ ઘનતા વધુ હોય છે તે હંમેશા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ હોય છે, તો આ વિધાન પણ કેવું છે? એકદમ ખોટું છે. પછી હાઇપોથેલેમસ અગ્રમજગનો ભાગ છે, તો આ પણ ખોટું બને છે વિધાન. પછી વિકલ્પો 8મા નંબરનું જોઈએ. તત્વોના વર્ગીકરણ માટે અષ્ટકનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપેલો છે? ન્યુલેન્ડે આપેલો છે. પછી જે પુષ્પમાં પુકેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય તેને કેવું પુષ્પ કહે છે? તો ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે. પછી નીચેના કયા અંગો બે પ્રાણીઓમાં હાજર હોય પણ સૂચવે છે કે તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવેલા નથી? તો આ કયું આવશે? તો કે કાર્ય સદસ અંગો આવશે. એના પછી 11મું, કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો લાલ રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે. પછી પ્રશ્નો સંક્ષિપ્તમાં જોઈએ. 12મા નંબરનો, સમસ્થાનિકની વ્યાખ્યા જણાવો. તો કે જે તત્વોના પ્રમાણવીય ક્રમાંક સમાન હોય પરંતુ પ્રમાણીય દળ જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? કિલોવોટ છે, એટલે કે KW વડે દર્શાવવામાં આવે છે. પછી અશ્મિ બળતણ કયા કયા છે? તો કોલસો, પેટ્રોલિયમ વગેરે અશ્મિ બળતણ છે. પછી વિઘટકો એટલે શું? તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. સોલર સેલ પેનલ બનાવવા માટે કઈ બે ધાતુ વપરાય છે? તો ચાંદી અને સિલિકોન વપરાય છે. આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થયો હશે. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.